નવસારી શહેરના લુણસીકુઈ મેદાનમાં રામકથાનું આયોજન થયું છે। ચૈત્ર માસમાં માં જગદંબાની આરાધના કરવા સાથે રામકથાનો ભાવથી રસપાન થઈ રહ્યું છે। કથા સાંભળવા માટે આજે સમાજનો જ એક ભાગ ગણાતા કિન્નર સમાજ પણ હાજર રહ્યો હતો। મુરારી બાપુના ભજન લલકારતા કિન્નર સમાજના સભ્યો સાથે કથાના યજમાન પ્રેમચંદ લાલવાણી પરિવારના સભ્યો પણ સ્ટેજ નીચે રામ નામ સાથે ઝૂમી ઉઠ્યા હતા। નવસારીમાં ચાલી રહેલ કથા રસપાન કરવા માટે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી વિવિધ રાજકારણીઓ અને ખ્યાતનામ હસ્તીઓ નવસારી પહોંચી રહી છે, ત્યારે આજે કિન્નર સમાજે પણ કથાનો લાભ લીધો હતો। કિન્નર સમાજ દ્વારા કથાના છઠ્ઠા દિવસે બાપુની વ્યાસપીઠ ફરતે ગરબા ગાઈને કથાકાર મોરારી બાપુના વધામણા લીધા હતા। કથાની શરૂઆતમાં મોરારી બાપુએ આ મારો સમાજ છે તેવી વાત કહેતા શ્રોતાઓએ તાળીઓનો ગડગડાટ કર્યો હતો। નવસારી શહેરના પ્રેમચંદ લાલવાણી પરિવારના નિમિત્ત માત્રથી 22મી માસથી કથાનો પ્રારંભ થયો હતો। કોઈ પણ સામાજિક સંસ્થાના લાભાર્થ વગર પ્રથમ વખત કથાનું આયોજન થયું છે। 22મીથી 30મી માસ સુધી રામકથાનું રસપાન નવસારી જન કરશે। નવસારી પથકમાં છેલ્લા 2009ની સાલમાં મોરારી બાપુની રામકથા લુણસીકુઈ મેદાન ખાતે યોજાઈ હતી, જે બાદ 14 વર્ષ પછી પુનઃ આ જ મેદાન પર બાપુની કથા મધ્યમાં પહોંચી છે।